शूट होता है, तो एन इंक्रीज इन वेरिएबल कॉस्ट लीड टू रिडक्शन इन द कंट्रीब्यूशन मार्जिन। तमे वेरिएबल कॉस्ट छे એ ઇન્ક્રીઝ કરશો તો પર પ્રોડક્ટે તમને જે કન્ટ્રીબ્યુશન માર્જિન મળે છે એમાં શું મળશે? રિડક્શન થશે। ધીસ રિડક્શન ઇન ધ કન્ટ્રીબ્યુશન માર્જિન વિલ શિફ્ટ ધ બ્રેક ઇવન પોઈન્ટ ડાઉનવર્ડ। હવે કન્ટ્રીબ્યુશન માર્જિન જે છે એની અંદર રિડક્શન આવશે તો એ બ્રેક ઇવન પોઈન્ટ જે છે એને કઈ ડાયરેક્શનમાં મૂવ કરશે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મૂવ કરશે। કન્વર્સલી વિથ ધ ફોલ ઇન ધ પ્રપોઝનલ ઓફ વેરિયેબલ કોસ્ટ। ઓકે, તો હવે વેરિયેબલ કોસ્ટમાં તમે ઘટાડો કરશો તો કન્ટ્રીબ્યુશનનું માર્જિન છે એ ઇન્ક્રીઝ થશે એન્ડ બ્રેક ઇવન પોઈન્ટ છે એ અપવર્ડ ડાયરેક્શનમાં મૂવ થશે। અંડર કન્ડિશન ઓફ ચેન્જિંગ વેરિયેબલ કોસ્ટ ધ ફોર્મ્યુલા ટુ ડિટરમાઇન ધ ન્યૂ ક્વોન્ટિટી ઓર ધ ન્યૂ સેલિંગ પ્રાઇસ ઇઝ। હવે આપણે વેરિયેબલ કોસ્ટમાં ચેન્જ કરીશું તો જે નવી સેલિંગ પ્રાઇસ આપણે નક્કી કરવી પડે છે, કઈ રીતે નક્કી કરીશું તો એને નક્કી કરવા માટે પણ ફોર્મ્યુલા છે। ન્યૂ ક્વોન્ટિટી ઓર સેલ્સ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન ટુ માર્જિન ડિવાઇડેડ બાય પ્રેઝન્ટ સેલિંગ પ્રાઇસ માઇનસ ન્યૂ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ। ઓકે, અને બીજું ન્યૂ સેલિંગ પ્રાઇસ ઉપર જે ફર્સ્ટ વન આપણે જે જોયું એ શું છે? પ્રોડક્ટનું કેટલું વોલ્યુમ તમારે સેલ કરવું પડશે એ નક્કી કરવા માટે, નવી ક્વોન્ટિટી નક્કી કરવા માટેનું ઇક્વેશન છે। જ્યારે બીજું ઇક્વેશન છે બી, એ તમને નવી સેલિંગ પ્રાઇસ જે છે કે નવી સેલિંગ પ્રાઇસ વેરિયેબલ કોસ્ટમાં આપણે ચેન્જ કરીએ છીએ તો નવી સેલિંગ પ્રાઇસ તમને કેટલી મળે છે એના માટેનું ઇક્વેશન છે। તો ન્યૂ સેલિંગ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ પ્રેઝન્ટ સેલિંગ પ્રાઇસ, બરાબર? ધારો કે બિસ્કિટની આપણે વાત કરતા હતા તો 5 રૂપિયાનો કોસ્ટ છે તો પ્રેઝન્ટ સેલિંગ પ્રાઇસ કેટલી છે? 5 + નવો વેરિયેબલ કોસ્ટ, તો વેરિયેબલ કોસ્ટ નવો વેરિયેબલ કોસ્ટ છે એ 6 રૂપિયા છે, બરાબર? તો 5 + 6 - પ્રેઝન્ટ વેરિયેબલ કોસ્ટ, ઓકે, પ્રેઝન્ટ વેરિયેબલ કોસ્ટ છે એ આપણે લઈ શકીએ, બરાબર? તો એ પ્રમાણે તમારે નવી સેલિંગ પ્રાઇસ છે નક્કી કરવાની છે। ફિક્સ કોસ્ટમાં ચેન્જ કરીએ તો શું થાય છે? એન ઇન્ક્રીઝ ઇન ધ ફિક્સ કોસ્ટ ઓફ અ ફર્મ મે કોઝ આઈધર ડ્યુ ટુ અ ટેક્સ ઓન એસેટ્સ ઓર ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન રેનોમિનેશન ઓફ મેનેજમેન્ટ ઇટીસી। તો તમારે ફિક્સ કોસ્ટની અંદર ચેન્જ કરવાનું મેઇન કારણ શું હોઈ શકે? યા તો ટેક્સેશનની પોલિસી ગવર્મેન્ટની ચેન્જ થઈ હોય, અથવા તો એમ્પ્લોયને રેનોમિનેશન જે આપવાનું છે એ તમે ચેન્જ કર્યું હોય તો તમારે ફિક્સ કોસ્ટની અંદર ચેન્જ આવે છે। ઇટ વિલ ઇન્ક્રીઝ ધ કન્ટ્રીબ્યુશન માર્જિન એન્ડ ધેન દસ પુશ ધ બ્રેક ઇવન પોઈન્ટ અપવર્ડ। કન્ટ્રીબ્યુશન માર્જિન વધશે તો બ્રેક ઇવન પોઈન્ટ અપવર્ડ ડાયરેક્શનમાં મૂવ થશે। અગેન ટુ મેન્ટેન ધ અર્લિયર લેવલ ઓફ પ્રોફિટ અ ન્યૂ લેવલ ઓફ સેલ્સ વોલ્યુમ ઓર ન્યૂ પ્રાઇસ હેઝ ટુ બી ફાઉન્ડ આઉટ। ઓકે, તમારે પહેલાં જેટલું પ્રોફિટનું માર્જિન ફરીથી મેળવવું હોય તો તમારે નવું સેલિંગ પ્રાઇસ અને નવું સેલિંગનું જે વોલ્યુમ છે, બરાબર, નવી નંબર ઓફ પ્રોડક્ટનું સેલિંગ કેટલું કરવાનું એ તમારે ફરીથી નક્કી કરવું પડશે। તો એ નક્કી કરવા માટેનું ઇક્વેશન છે ન્યૂ સેલ્સ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ પ્રેઝન્ટ સેલ્સ વોલ્યુમ પ્લસ ફિક્સ ન્યૂ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રેઝન્ટ ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય પ્રેઝન્ટ સેલિંગ પ્રાઇસ માઇનસ પ્રેઝન્ટ વેરિયેબલ કોસ્ટ। ઓકે, તો આ તમે જે વેલ્યુ મૂકશો તો એની ઉપર તમને નવું સેલ્સ વોલ્યુમ મળશે, અને તમારે નવી સેલ્સ પ્રાઇસ નક્કી કરવી હોય તો પ્રેઝન્ટ સેલ્સ પ્રાઇસ પ્લસ ન્યૂ ફિક્સ કોસ્ટ માઇનસ પ્રેઝન્ટ ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય પ્રેઝન્ટ સેલ્સ વોલ્યુમ કરશો એટલે તમને નવી સેલિંગ પ્રાઇસ છે એ મળી જશે। ડિસિઝન ઓન ચોઇસ ઓન ટેકનિક ઓફ પ્રોડક્શન, અ ફર્મ હેઝ ટુ ડિસાઇડ અબાઉટ ધ મોસ્ટ ઇકોનોમિકલ પ્રોડક્શન પ્રોસેસ બોથ એટ ધ પ્લાનિંગ એન્ડ એક્સપાન્શન સ્ટેજીસ। ઓકે, તો કોઈ બી ફર્મ છે, કોઈ બી પ્રોડક્ટ છે, આપણે 3 થી 4 ટેકનિકથી બનાવી શકતા હોય, એની અંદર આપણે પોતે કંપની ચલાવતા હોય તો આપણે કેવું વિચારીએ? તો ઇકોનોમિકલ પ્રોડક્શન પ્રોસેસ જે છે એના વિશે આપણે વિચાર કરીશું, અને ફ્યુચરમાં એક્સપાન્શન કરવાનું હોય તો બી આપણે ઇકોનોમિકલ રીતે જ આગળ વધીશું। દેર આર અ મેની ટેકનિક અવેલેબલ ટુ પ્રોડ્યુસ અ પ્રોડક્ટ, પ્રોડક્ટને બનાવવા માટે ઘણી બધી ટેકનિક અવેલેબલ છે, પણ એમાંથી આપણે કેવી ટેકનિક ચૂઝ કરીશું? તો આપણે પહેલાં તો કેપેસિટી અને કોસ્ટ બંને વસ્તુ કન્સિડર કરી અને પછી ટેકનિક જે છે ચોઇસ કરીશું। તો એ ટેકનિકને ચોઇસ કરવા માટે પણ બ્રેક ઇવન એનાલિસિસ છે એ હેલ્પફુલ છે, બરાબર? કઈ ટેકનિક પરથી પ્રોડક્શન કરવું એના માટે બ્રેક ઇવન પોઈન્ટ છે કેવો છે? હેલ્પફુલ છે। ફોર એક્ઝામ્પલ, ફોર અ લો લેવલ ઓફ આઉટપુટ સમ કન્વેન્શનલ મેથડ મે બી મોસ્ટ પ્રોબેબલ એઝ ધે રિક્વાયર મિનિમમ ફિક્સ કોસ્ટ। ઓકે, ફિક્સ કોસ્ટ જે છે, ધારો કે આપણે લેથ મશીન, કોઈ બી આપણે જોબ વર્ક કરવું છે તો એના માટે આપણે લેથ મશીન લાવીએ છીએ, બરાબર? તો સીએનસી મશીનની કમ્પેરમાં એનો ફિક્સ કોસ્ટ કેવો થશે? ઓછો થશે, બરાબર? પણ એ લો લેવલ આઉટપુટ માટે સુટેબલ છે। હવે તમે આઉટપુટનું લેવલ છે વધારો છો તો એના માટે પછી આપણે શું કરવું પડે છે? ઓટોમેટિક મશીન જે છે એ જ તમને પ્રોફિટ અપાવશે, બરાબર? કન્વેન્શનલ મેથડથી તમે હાઈ આઉટપુટ લેવલ મેળવવા માગતા હોય તો મેળવી શકો નહીં।
By showing the cost of different alternative technique at different level of output, the break-even analysis help the decision of the choice among these technique. Okay, तो अलग अलग alternate technique जे चे अलग अलग output आपे चे ना break-even analysis ऊपर ते तमने एक मदद रहे से कि आपने कई technique थी काम करूँ, कई technique थी production करूँ. Okay, make or buy decision. Firm often have the option of making certain component or for purchasing them from outside the concern. Break-even analysis can enable the firm to decide whether to make or buy. Okay? तो घनी वक्त धारो कि तमने एक एक्जाम्पल आपो कि पेवर मशीन बनावती कोई कंपनी है बराबर, रोड मेकिंग ना जे कंस्ट्रक्शन ना साधनों बनावती कोई कंपनी है, तो एम टायर जे छे एने मेन्युफेक्चरिंग करवा ए कंपनी माटे केवू छे के टायर ने मेन्युफेक्चरिंग करवो तो एनो अलग थी यूनिट तमारे बनाव पड़े अने एने तमे बार थी परचेस करो छो तो ओछा खर्चे तमने टायर मिली जाए छे बराबर. तो एवा केस में फर्म जे छे डिसाइड करशे के तमारे बाय करवू अथवा तो मेक करवू बराबर, बनावू के बाय करवू बराबर. तो एना माटे पण ब्रेक इवन पॉइंट छे ए बहु हेल्पफुल छे. प्लांट एक्सपांशन नो डिसीजन तमे लेता होय तो एना माटे पण ब्रेक इवन पॉइंट छे केवो छे, हेल्पफुल छे. द ब्रेक इवन एनालिसिस मे बी एडॉप्टेड टू रिवील द इफेक्ट ऑफ एन एक्चुअल और प्रपोज्ड चेन्ज इन ऑपरेशन कंडीशन बराबर. ऑपरेशन कंडीशन में तमारे चेन्ज करवी छे तो एना माटे ब्रेक इवन एनालिसिस छे हेल्पफुल छे. प्लांट नो एक्सपांशन करवू छे एना माटे पण केवू छे, हेल्पफुल छे. दिस मे बी illustrated by showing the impact of proposed plant on expansion on cost, volume and profit. તમે કોઈ ભી વસ્તુને એક્સપેન્શન કરતા હોય તો પ્રોફિટનું માર્જિન કેટલું છે, કેટલું એક્સપાન્શન કરવાથી કેટલું વોલ્યુમ કેટલી ક્વોન્ટિટી વધશે એ, અને એક્સપાન્શન કરવાથી કોસ્ટમાં શું ચેન્જ આવશે, આ બધી જ વસ્તુની ઇમ્પેક્ટ તમારે જોવી પડે બરાબર. અને એના પછી જ તમે પ્લાન્ટનું એક્સપાન્શનનું ડિસિઝન લઈ શકો છો. થ્રુ ધ બ્રેક ઇવન એનાલિસિસ ઇટ વુડ બી પોસિબલ ટુ એક્ઝામિન ધ વેરિયસ ઇમ્પ્લિકેશન ઓન ધીસ પ્રપોઝલ. ઓકે, તો બ્રેક ઇવન એનાલિસિસ ઉપરથી તમને પ્લાન્ટનું એક્સપેન્શન કરવાની ડિસિઝનમાં પણ કેવું મળશે, હેલ્પફુલ રહેશે. પ્લાન્ટ શટડાઉન ડિસિઝન, હવે પ્લાન્ટને માની લો કે કોઈ કારણસર તમારે શટડાઉન કરવો છે તો એના માટે પણ બ્રેક ઇવન પોઈન્ટ છે હેલ્પફુલ છે. ઇન ધ શટડાઉન સિચ્યુએશન અ ડિસ્ટિંક્શન શુડ બી મેડ બિટવીન આઉટ ઓફ પોકેટ એન્ડ સંક કોસ્ટ. હવે તમને એવું થાય કે સાહેબ આઉટ ઓફ પોકેટ અને સંક કોસ્ટ એટલે શું, તો આઉટ ઓફ પોકેટ કોસ્ટ છે એ શું ઇન્ક્લુડ કરશે, ઓલ ધ વેરિયેબલ કોસ્ટ પ્લસ ધ ફિક્સ કોસ્ટ વિચ ડુ નોટ વેરી વિથ આઉટપુટ. વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટનો તમે સરવાળો કરશો તો તમને આઉટ ઓફ પોકેટ કોસ્ટ મળશે, અને સંક ફિક્સ કોસ્ટ એની અંદર શું આવશે, ઓલ ધ એક્સપેન્ડિચર્સ પ્રીવિયસલી મેડ બટ ફ્રોમ વિચ બેનિફિટ સ્ટીલ રિમેન ટુ ઓબટેન બરાબર. તમે પહેલાંથી કોઈ એક્સપેન્ડિચર, ધારો કે તમે કોઈ મશીન પરચેસ કર્યું છે બરાબર, તો એની અંદરથી હજુ પણ તમને કંઈક મળવાની આશા છે. તમે ધારો કે મશીન પરચેસ કર્યું છે તો ઘસાર કિંમત બાદ કરતાં તમે મશીનને ફરીથી સેલ કરશો તો તમને પૈસા મળશે બરાબર. એમાંથી પણ તમને રેન્યુમરેશન જનરેટ કરી, આપણે એમાંથી પણ પ્રોફિટ જે છે પ્રાઇસ જનરેટ કરી શકીએ છીએ બરાબર. તો એ તમારું થશે સંક ફિક્સ કોસ્ટ. ઓકે, ડિસિઝન રિગાર્ડિંગ એડિશન ઓર ડિલીશન ઓફ પ્રોડક્ટ લાઇન. If a product has outlive utility in the market immediately, the production must be abandoned by the management and examine what would be its consequent effect on revenue and cost. બરાબર, તો પ્રોડક્ટ જે છે બરાબર એની યુટિલિટી આઉટલાઈવ થઈ ગઈ છે, મીન્સ કે એની યુટિલિટી માર્કેટમાં ઘટી છે, તો એવા કેસમાં મેનેજમેન્ટ ડિસિઝન લેશે બરાબર છે, કે મેનેજમેન્ટ જે છે એક્ઝામિન કરશે અને એના આધારે રિવન્યુ અને કોસ્ટના આધારે ડિસિઝન લેશે. અલ્ટરનેટિવ ધ મેનેજમેન્ટ મે લાઇક ટુ એડ અ પ્રોડક્ટ ટુ ઇટ્સ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ લાઇન બીકોઝ ઇટ એસ્પેક્ટ ધ પ્રોડક્ટ હેઝ અ પોટેન્શિયલ પ્રોફિટ સ્પિનર. માની લો કે તમે પ્રોફિટ એક પ્રોડક્ટ જે છે એની માર્કેટમાં ડિમાન્ડ ઘટે છે, તો એવા કેસમાં મેનેજમેન્ટ બીજી પ્રોડક્ટ જે છે કે જે વધારે પ્રોફિટ આપે છે એવી પ્રોડક્ટને એડ બી કરી શકે છે પ્રોડક્શન લાઇનમાં. ઓકે, તો ધ બ્રેક ઇવન એનાલિસિસ હેલ્પ ઇન સચ અ ડિસિઝન બરાબર. તો કઈ પ્રોડક્ટને ક્યારે એનું પ્રોડક્શન સ્ટોપ કરવું અને ક્યારે નવી પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરવી એ પણ બ્રેક ઇવન પોઈન્ટ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ બરાબર. એડવર્ટાઇઝિંગ એન્ડ પ્રમોશન મિક્સ ડિસિઝન બરાબર. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ટુ સિમ્યુલેટ ઓર ઇન્ક્રીઝ સેલ્સ ટુ ઓલ કસ્ટમર ફોર્મર પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. ઓકે, તો તમારે એડવર્ટાઇઝમેન્ટથી શું થશે, સેલ્સની જે સેલ્સ છે વેચાણ એ વધશે બરાબર. તમારી જે પ્રોડક્ટ છે એનું માર્કેટમાં ઇન્ટ્રોડક્શન થશે બરાબર, કસ્ટમર્સને ખબર પડશે કે આવી કોઈ પ્રોડક્ટ માર્કેટમાં આવી છે, અને એનાથી તમારું શું થશે, જે સેલિંગ છે વધે છે. ધ બ્રેક ઇવન પોઈન્ટ કોન્સેપ્ટ હેલ્પ ધ મેનેજમેન્ટ ટુ નો અબાઉટ ધ સર્કમસ્ટન્સીસ ઇન એનેબલ હિમ નોટ ઓનલી ટુ ટેક એપ્રોપ્રિએટ ડિસિઝન બટ બાય શોઈંગ હાઉ ધીસ એડિશન ફિક્સ કોસ્ટ વુડ ઇન્ફ્લુઅન્સ બ્રેક ઇવન પોઈન્ટ બરાબર. તો તમારે બ્રેક ઇવન પોઈન્ટ
જે છે એની અંદર એડવર્ટાઇઝનો જે કોસ્ટ છે ફી એ પણ આ તમારે એડ કરશો તો એની ઉપર બ્રેક ઇવન પોઈન્ટ જે છે બ્રેક ઇવન પોઈન્ટના ઉપર પણ એ કોસ્ટની અસર દેખાશે. તો એડવર્ટાઇઝમેન્ટ પુશ અપ ધ ટોટલ કોસ્ટ કર્વ બાય ધ અમાઉન્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર. ઓકે, લિમિટેશન શું છે બ્રેક ઇવન પોઈન્ટની? ઇન ધ બ્રેક ઇવન એનાલિસિસ વી કીપ એવરીથિંગ કોન્સ્ટન્ટ, ધ સેલિંગ પ્રાઇસ ઇઝ એઝ્યુમ ટુ બી કોન્સ્ટન્ટ એન્ડ ધ કોસ્ટ ફંક્શન ઇઝ લિનિયર. ઇન પ્રેક્ટિસ ઇટ વિલ નોટ બી સો. ઓકે, બ્રેક ઇવન એનાલિસિસની અંદર આપણે એવું વિચારીએ છીએ કે બધું કોન્સ્ટન્ટ છે, સેલિંગ પ્રાઇસ પણ આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ, પણ એકચ્યુઅલ પ્રાઇસ એકચ્યુઅલની અંદર મટીરિયલની પ્રાઇસમાં એમાં ચેન્જ આવશે એટલે આપણે સેલિંગ પ્રાઇસ એમાં વેરિએશન કરીએ છીએ. ઇન ધ બ્રેક ઇવન એનાલિસિસ સિન્સ વી કીપ ધ ફંક્શન કોન્સ્ટન્ટ વેબ ધ પ્રોજેક્ટ ધ ફ્યુચર્સ વિલ ધ હેલ્પ ઓફ પાસ્ટ ફંક્શન, ધીસ ઇઝ નોટ અ કરેક્ટ. ઓકે, ધ એઝપ્શન દેટ ધ કોસ્ટ રિવેન્યુ આઉટપુટ રિલેશનશીપ ઇઝ લિનિયર ઇઝ ટ્રુ ઓનલી ઓવર અ સ્મોલ રેન્જ ઓફ આઉટપુટ, ઇટ નોટ એફેક્ટફુલ ફોર લોંગ રેન્જ. બરાબર, શોર્ટ ટર્મ માટે છે કોસ્ટ રિવેન્યુ અને આઉટપુટ રિલેશનશીપનું જે છે એ લિનિયર રિલેશન એ તમને શોર્ટ ટર્મ માટે જ મળશે. તમે લોંગ ટર્મ માટે પ્લાનિંગ કરતા હોય તો ઇફેક્ટિવ છે નહીં. પ્રોફિટ આર અ ફંક્શન ઓફ નોટ ઓનલી આઉટપુટ બટ ઓલ્સો અધર ફેક્ટર્સ લાઇક ટેકનોલોજીકલ ચેન્જ, ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ આર્ટ ઓફ મેનેજમેન્ટ ઇટીસી, વિચ હેવ બીન ઓવરલુક ઇન ધીસ એનાલિસિસ. આની અંદર આપણે ટેકનોલોજીકલ પ્રોફિટનું જે માર્જિન જે છે એની અંદર આપણે ખાલી આ બ્રેક ઇવન એનાલિસિસમાં ઓનલી પ્રોફિટ જ કન્સિડર કરીએ છીએ, ટેકનોલોજીમાં ચેન્જ કરીએ છીએ. બરાબર, મેનેજમેન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે કંઈક, બરાબર, એ બધું આપણે આની અંદર કન્સિડર કરતા છીએ નહીં. સેલિંગ કોસ્ટ આર સ્પેશિયલી ડિફિકલ્ટ ટુ હેન્ડલ બ્રેક ઇવન એનાલિસિસ, ધીસ ઇઝ બિકોઝ ચેન્જ ઇન સેલિંગ કોસ્ટ આર કોઝ એન્ડ નોટ અ રિઝલ્ટ ઓફ ચેન્જ ઇન આઉટપુટ એન્ડ સેલ્સ. બરાબર છે, તો સેલિંગ કોસ્ટ જે છે એમાં પણ કન્ટિન્યુઅસલી ચેન્જ આવશે એટલે એવા કેસમાં આપણે બ્રેક ઇવન પોઈન્ટને હેન્ડલ કરવો બહુ ડિફિકલ્ટ થઈ જશે. વેન અ બ્રેક ઇવન એનાલિસિસ બેઝડ ઓન એકાઉન્ટિંગ ડેટા એટ ઇઝ યુઝલી હેપન, ઇટ મે સફર ફ્રોમ વેરિયસ લિમિટેશન ઓફ સચ ડેટા એઝ નિગ્લેક્ટ ઓફ ઇમ્પ્યુટેડ કોસ્ટ, આર્બિટરી ડિપ્રિશિએશન એસ્ટિમેટ એન્ડ ઇનએપ્રોપ્રિએટ અલોકેશન ઓફ ઓવરહેડ. બરાબર છે, આની અંદર આપણે આર્બિટરી ડિપ્રિશિએશનનું આપણે ડિપ્રિશિએશનને એ બધું આની અંદર કન્સિડર કરતા નથી. બરાબર, તો એવા કેસમાં આપણે બ્રેક ઇવન છે ટોટલી શું છે એકાઉન્ટના ડેટા ઉપરથી આપણે કહીએ છીએ. બરાબર છે, આની અંદર આપણે ઇમ્પ્યુલેટેડ જે મીન્સ કે જે કોસ્ટ છે એ, બરાબર, આર્બિટરી ડિપ્રિશિએશન જે છે એને એ બધું આપણે શું કરીએ છીએ ઇગ્નોર કરીએ છીએ. ઇટ કેન બી સાઉન્ડ એન્ડ યુઝફુલ ઓનલી ઇફ ધ ફર્મ ઇઝ ક્વેશ્ચન મેન્ટેન અ ગુડ એકાઉન્ટિંગ સિસ્ટમ. સારી એકાઉન્ટ સિસ્ટમ મેન્ટેન કર્યું અને બધું ક્લિયર, બધા ખર્ચા તમે બતાવ્યા હોય તો અને તો તમને ક્લિયરલી બ્રેક ઇવન પોઈન્ટ મળશે. બરાબર છે, બાકી એકાઉન્ટની અંદર ગરબડ હશે તો તમને બ્રેક ઇવન પોઈન્ટ પણ કમ્પ્લીટ મળશે નહીં. ઓકે, ધ સિમ્પલ ફોર્મ ઓફ બ્રેક ઇવન ચાર્ટ મેક નો પ્રોવિઝન ફોર ટેક્સ, પર્ટિક્યુલરલી કોર્પોરેટ ઇન્કમ ટેક્સ. બરાબર, એના માટે ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ઇન્કમ ટેક્સ માટે બ્રેક ઇવન પોઈન્ટમાં, બ્રેક ઇવન એનાલિસિસમાં કોઈ પણ પ્રકારનું સ્થાન છે નહીં. તો એવા કેસમાં તમને બ્રેક ઇવન પોઈન્ટ જે છે એ પ્રોપર મળશે નહીં. ઇટ યુઝલી એઝ્યુમ દેટ ધ પ્રાઇસ ઓફ ધ આઉટપુટ ઇઝ ગીવન, ઇન અધર વર્ડ ઇટ એઝ્યુમ અ હોરિઝોન્ટલ ડિમાન્ડ કર્વ દેટ ઇઝ રિયલિસ્ટિક અંડર ધ કન્ડિશન ઓફ પરફેક્ટ કમ્પેન્શન. ઓકે, નેક્સ્ટ વન છે મેચિંગ કોસ્ટ વિથ આઉટપુટ ઇમ્પોઝિસ અનધર લિમિટેશન ઓફ બ્રેક ઇવન એનાલિસિસ. કોસ્ટ ઇન ધ પર્ટિક્યુલર પીરિયડ નીડ નોટ બી ધ રિઝલ્ટ ઓફ ધ આઉટપુટ is that period. Okay, તો આની અંદર આપણે બધું ફિક્સ વિચારીએ છીએ, રિયલમાં જે છે એ બધું વેરિયેબલ હોય છે. બરાબર છે, કોસ્ટ જે છે પ્રોડક્ટનો એ કન્ટિન્યુઅસલી પીરિયડ ઓફ ટાઈમ જે છે એની અંદર ચેન્જ થતો હશે. બરાબર, તો એ પ્રમાણે તમારે શું કરવું પડશે, સેલિંગ પ્રાઇસમાં પણ ચેન્જ કરવો પડશે. બીકોઝ ઓફ સો મેની રિસ્ટ્રિક્ટિવ એઝપ્શન અન્ડરલાઇંગ ધ ટેકનિક, કોમ્પ્યુટેશન ઓફ અ બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ કન્સિડરેબલ એપ્રોક્સિમેશન રાધર દેન અ રિયાલિટી. બરાબર, તો આ બધી એજપ્શનને કારણે બ્રેક ઇવન પોઈન્ટ છે કેવું છે, એક એપ્રોક્સિમેટ રિઝલ્ટ આપશે. બરાબર, રિયાલિટીની અંદર કંઈક અલગ જ વસ્તુ હશે. કન્ક્લુઝન શું છે, તો બ્રેક ઇવન એનાલિસિસ ઇઝ અ સિમ્પલ ટૂલ ટુ યુઝ ડિટરમાઇન ઇફ યુ હેવ અ પ્રાઇસ યોર પ્રોડક્ટ કરેક્ટલી. બરાબર, પ્રોડક્ટની પ્રાઇસ તમે કરેક્ટલી નક્કી કરી હોય તો બ્રેક ઇવન પોઈન્ટ છે એક હેલ્પફુલ ટૂલ્સ છે. બ્રેક ઇવન એનાલિસિસ હેલ્પ યુ કેલ્ક્યુલેટ હાઉ મચ યુ નીડ ટુ સેલ બિફોર યુ બિગેન ટુ મેક અ પ્રોફિટ. બ્રેક ઇવન પોઈન્ટ ઉપરથી તમને બીજું એ વસ્તુનું ખબર પડશે કે તમારે પ્રોફિટ મેળવવો હોય તો તમે એના પહેલાં તમારે કેટલી પ્રોડક્ટ છે એ સેલ કરવી પડશે. યુ કેન ઓલ્સો સી હાઉ ફિક્સ કોસ્ટ, પ્રાઇસ એન્ડ વોલ્યુમ એન્ડ અધર ફેક્ટર અફેક્ટ યોર નેટ પ્રોફિટ. ઓકે, હવે આપણે એક અહીંયા એક્ઝામ્પલ આપેલો છે એ જોઈ લઈએ. તો લેટ સે યો ઓન બિઝનેસ સેલિંગ બર્ગર, ઇટ કોસ્ટ એ $1 ટુ મેક વન બર્ગર, દેટ
યોર વેરિયેબલ કોસ્ટ યુ સેલ ઈચ બર્ગર ફોર $2.80 દેટ્સ યોર પી ઓફ પ્રાઇઝ પર યુનિટ યોર કોસ્ટ ફોર રેન્ટ યુટિલિટી એન્ડ ઓવરહેડિટી ઇઝ કેટલું છે તો એ તમને આપે છે 1 લાખ પર મંથ દેટ્સ યોર એફ ઓર ફિક્સ કોસ્ટ તો અહીંયા તમને વેરિયેબલ કોસ્ટ છે $1 આપેલો છે પ્રાઇસ છે $2.80 આપેલો છે ફિક્સ કોસ્ટ છે $1 લાખ આપેલો છે તો એની ઉપરથી તમારે બ્રેક ઇવન પોઈન્ટ નક્કી કરવો હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય પી માઇનસ વી કરીશું એફ જે છે એ તમને $1 લાખ આપેલો છે ડિવાઇડેડ બાય પી એટલે 2.80 બરાબર છે વેરિયેબલ કોસ્ટ માઇનસ 1 એ શું છે 1 છે તમને સેલિંગ પ્રાઇસ આપેલી છે બરાબર તો એની ઉપરથી તમને 55,555 બર્ગર તમે સેલ્સ કરશો ત્યારે તમને બ્રેક ઇવન પોઈન્ટ મળશે બરાબર એના પછી આટલા પ્રોડક્ટ આટલી બર્ગર સેલ કર્યા પછી તમને જે પ્રોફિટ જે છે એ મળશે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના જે એક્ઝામ્પલ છે એના વિશે ડિસ્કસ કરીશું